નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યોતિ વિદ્યાલય તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું પટેલિશા. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 માં 1 સ્વાધ્યાય 11.3 માં દાખલા નંબર 6, 7 અને 8 જોઈશું. તો ચલો સૌપ્રથમ તમે તમારી બુક ખોલો. 186 પેજ નંબર સ્વાધ્યાય 11.3 માં દાખલા નંબર 6 ની રકમ જોઈશું. જમણી બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે? પહેલો પ્રશ્ન એ લખવાનો છે કે જમણી બાજુ આકૃતિ આપેલી છે, તમને બી તમારી બુકમાં બે આકૃતિ આપેલી છે, તમે બી જોઈ શકો છો. ચલો તો એમાં એવો પ્રશ્ન પહેલો પૂછ્યો છે કે કઈ રીતે સમાન છે અને કઈ રીતે જુદા પડે છે. આપણે એટલે સુધી પહેલાં જવાબ લખીએ કે સમાનતા, તો બંનેની ઊંચાઈ 7 સેમી છે એટલે કે બંનેમાં શું સમાનતા છે? બંને આકૃતિમાં કે બંને આકૃતિમાં ઊંચાઈ એટલે કે બંનેની ઊંચાઈ એટલે છે સરખી છે એટલે કે બંનેમાં સમાનતા ઊંચાઈની છે. ચલો તફાવત શું છે બંનેમાં? તો કે એક સૌઘન છે જ્યારે બીજું કેવું છે આકૃતિ નળાકાર થી છે, બંનેમાં તફાવત છે. ચલો હવે આગળ છે, કયા ડબ્બાના પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે એટલે કે કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે એટલે આપણે બંને ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધવું પડશે. તો ચલો આપણે સમઘનનું શોધીશું અને નળાકારનું શોધીશું. ચલો સૂત્ર જોઈએ, સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4L² યાદ રાખજો સૂત્ર, સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 4L² 4L9 L કેટલું છે તો કે 7 એટલે કે 7² 4L9 ગુણ્યા 7² એટલે કે 7 વર્ગ એટલે કે 49 ગુણ્યા 4 એટલે કે 196 સેમી² આ આપણને મળી સમઘનનું. ચલો હવે જઈએ આપણે નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ. તો નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર છે 2πRh. કેમ કે નળાકારમાં આપણે જે વર્તુળનો પરિઘ હતો તેનું કોણ થતું હતું 2πR અને નળાકારમાં શું આવશે? ઊંચાઈ બી આવશે એટલે કે 2πRh. 2L9 ગુણ્યા πની કિંમત છે 22/7 ગુણ્યા R કેટલો છે તો કે બધી બાજુ 7 છે એટલે કે 7 શું છે? વ્યાસ છે જો વર્તુળનો. તો આપણે શું કરીશું? 7/2 એટલે કે વર્તુળની ત્રિજ્યા થશે. તો કે R કેટલો છે? 7/2 ગુણ્યા H કેટલો છે? તો કે 7 છે. ચલો બે બે ઉડી જશે, 7 ઉડી જશે, વધીશું 22 × 7 22 થાય 154 સેમી. તો લખી શકાય કે આથી તમે જોઈ શકો છો કોનું પૃષ્ઠફળ સૌથી વધારે છે તો કે સમઘન. બુકમાં એ જ ક્વેશ્ચન પૂછ્યું છે કે બંનેમાંથી કોનું પૃષ્ઠફળ સૌથી વધુ છે તો કે સમઘન. લખી શકાય કે સમઘનનો પાર્શ્વ પૃષ્ઠફળ નળાકાર કરતાં વધુ હશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 7. રકમ જોઈએ, 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ વાળું એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવ્યું છે. આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે? તો એક ટાંકી બનાવી છે, ટાંકીને નીચે બી તળ્યું અને ઉપર એક ઢાંકણો છે, વચ્ચે ટાંકી કેવી છે? નળાકાર છે. એકદમ ધ્યાનથી જોજો. તો આપણે શોધીશું નળાકારનું કુલ પૃષ્ઠફળ જે મેં અહીંયા શોધ્યું એ છે. નળાકારનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2πR છે. એટલું નળાકાર હોય તો 2πR છે, પણ નીચે તળિયું પણ વર્તુળ છે, ઉપર ઢાંકણ પણ શું છે? વર્તુળ છે. માટે આપણે વર્તુળનું ક્ષેત્રફળ πR² અને ઉપરનું બી વર્તુળ છે પ્લસ એનું પણ સૂત્ર હશે કે πR² યાદ રાખજો. ટાંકીમાં નીચેનું તળિયું પણ વર્તુળ હોય, ઉપર ઢાંકણ પણ વર્તુળ હોય, વચ્ચે નળાકાર હોય, માટે નળાકારનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRh. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે πR² પ્લસ πR² ચલો લખીએ 2πRh પ્લસ આ કેટલી વાર છે? 2 વાર છે, માટે 2πR² 2 ટાઈમ્સ છે ને, માટે મેં આગળ મૂક્યું. ચલો બધું કોમન કાઢી લઈએ તો 2 છે તો કોમન નીકળશે, 5π છે તો કોમન નીકળશે, R છે તો કોમન નીકળશે, પણ અહીંયા R² છે ને, અહીંયા 1R છે, માટે એક જ વખત R કોમન નીકળશે. ચલો કોમન કાઢીએ 2πR વધીશું H પ્લસ આ બાજુ શું વધ્યું? 1R કાઢી લીધું તો હજી 1R વધ્યું, માટે એનો કેચ પ્લસ આ યાદ રાખજો. શું કર્યું? 2πR કોમન કાઢ્યા, કૌંસમાં એચ પ્લસ આ 2m9 ગુણ્યા એની કિંમત છે 22/7 ગુણ્યા આર કેટલા છે? તો કે 7 એચ કેટલા છે? 3 અને આર કેટલા છે? 7
चलो सात सात थोड़ी जैसे बच्चे बावीस में चुम्मास अहियाँ मेरे सरवाड़ो कर सात वत्ता त्रण एटले के केटला थशे दस थशे चुम्मास गुणा दस एटले चार सौ ने चालीस मीटर स्क्वेर ओके चलो हमें जो दाखला नंबर आठ एक खुला नड़ाका की वक्र सपाटी का क्षेत्रफल 4224 सेमी स्क्वायर छे। आ नड़ाका ने તેની ઊંચાઈ તરફથી કાપીને 33 સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવામાં આવે છે। તો લંબચોરસ શીટની પરિમિતિ મેળવો। શું કહે છે? એક નડાકાનું ક્ષેત્રફળ આપેલું છે અને એમ કહે છે કે નડાકાને કાપીને શું કર્યું છે એને લંબચોરસની શીટ બનાવી છે અને એમાં એક ઊંચાઈ નથી આપી પણ પહોળાઈ આપેલી છે 33 સેમી। તો આપણે પહેલા શોધીશું તો કે લંબાઈ શોધીશું પહોળાઈ આપેલી છે લંબાઈ શોધીશું ત્યારે જ આપણે લંબચોરસની પરિમિતિ મળશે। તો ચાલો જોઈએ લંબચોરસનું ક્ષેત્રફળ નથી આપેલું પણ નળાકારનું ક્ષેત્રફળ આપેલું છે। તો નળાકારમાંથી જેને લંબચોરસ કર્યું છે તો નળાકારનું ક્ષેત્રફળ એ જ લંબચોરસનું ક્ષેત્રફળ। માટે સૂત્રથી લખી શકાય કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી આપેલું છે બી 4224 ગુણ્યા એલ ગુણ્યા 33 બી આપેલું છે 33 માટે 33 લખ્યા 33 એલ સાથે ગુણાકારમાં છે માટે બરાબરની ઘડી સાઈડ ક્યાં જશે કે ભાગાકારમાં જશે એટલે 4224 છેદમાં 33 બરાબર એલ છેદ જશે એટલે આવશે 128 માટે લંબાઈ એલ બરાબર 128 સેમી। હવે તમને શોધવાનું કીધું છે કે પરિમિતિ તમને ખબર છે કે લંબાઈ હતી આપણી પાસે પહોળાઈ હતી હવે પરિમિતિ સૂત્ર તમને ખબર છે કે 2 cos એલ વત્તા બી। ચલો લખીએ લંબચોરસની પરિમિતિ બરાબર 2 cos એલ વત્તા બી 2 એમ કેટલા આવશે તો કે 128 પ્લસ બી કેટલા આવશે તો કે 33। ચલો 2 એમ બંનેનો સરવાળો કરી તો 161 ગુણ્યા 2 એટલે આવશે 322 સેમી એટલે કે લંબચોરસની પરિમિતિ 322 સેમી છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચિત્ર 11.3 માં દાખલા નંબર 6 7 અને 8 જે તમારે રકમ લખીને તમારી નોટબુકમાં ત્રણેય દાખલા ગણવાના રહેશે। થેન્ક યુ।